હું ચિંતન પટેલ આપનું એ ક્લાસમાં હાર્દિક સ્વાગત કરું છું. ક્લિયર? તો આપણે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 ભણી ગયા, એની બંને પીડીએફ મોકલી આપી છે. કદાચ કોઈ વિદ્યાર્થીને ના મળી હોય ચેપ્ટર નંબર 1 ની, ચેપ્ટર નંબર 2 ની, જે સવાલ મેં ટોપિક પરફેક્ટલી લખ્યા છે, જો ના મળી હોય ને તો મને પર્સનલ કહેજો કે સાહેબ ચેપ્ટર નંબર 1 ની નથી મળી, કાં તો ચેપ્ટર નંબર 2 ની નથી મળી, ઓકે હું આપી દઈશ. અને ચેપ્ટર નંબર 3 જે આપણે આ ભણીએ છીએ, બરાબર છે, નાણું અને ફુગાવો, આઈ થિંક 3 દિવસમાં શનિવાર સુધીમાં એનું પેમ્પલેટ બનાવી હું તમને મોકલી આપીશ અને તમે પ્રિન્ટ કરાવી લેજો. ઓકે, તો આપણે ચેપ્ટર નંબર 3 નાણું અને ફુગાવા વિશે ભણીશું. મિત્રો, આ ચેપ્ટરમાંથી એમ જોવા જાય તો પહેલા રીતે 5 માર્ક્સનો સવાલ પૂછાય છે. કેટલા માર્ક્સનો? 5 માર્ક્સનો. હવે અહીંયા કીધું કે સાટા પ્રથાનો અર્થ આપી સાટા પ્રથાની મર્યાદા જણાવો. આ 5 માર્ક્સમાં સવાલ પૂછાય છે. અથવા સાટા પ્રથાની મર્યાદા જણાવો એ 2 માર્ક્સમાં પૂછાય છે. ક્લિયર? અને નાણાંનો ઉદ્ભવ અને વિકાસ એ 2 અથવા 3 માર્ક્સમાં પૂછાય છે. ઓકે, હવે જેવું જેવું ક્વેશ્ચન હોય માર્ક્સના એ રીતે લખાણ હોવું જોઈએ. ઓકે, તો આપણે સૌ પ્રથમ ચાલુ કરીએ છીએ. સાટા પ્રથાનો અર્થ સમજીએ એની પહેલા એની પ્રસ્તાવના સમજીએ. ચલો આપણે પ્રસ્તાવના જોઈએ. ઓકે, ચલો પ્રસ્તાવના. 5 માર્ક્સનો સવાલ પૂછાય તો હંમેશા પ્રસ્તાવના લખવી જરૂરી છે. કેમ? કારણ કે માર્ક્સ વધારે આવી શકે. ઘણા કહે ને કે A1માં આવે તો એ લોકોને આ બધું પરફેક્ટલી હોય, પુરવણી તમે જોવ ને તો એકદમ એક્ઝેક્ટ પરફેક્ટલી હોય છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. આધુનિક આર્થિક જગતમાં, આધુનિક આર્થિક જગત એટલે આપણો અત્યારનો સમય. ક્લિયર? શું કીધું? આધુનિક આર્થિક જગતમાં એટલે આપણો અત્યારનો સમય નાણું તમામ આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્ર સ્થાને છે. શું કીધું? આધુનિક આર્થિક જગતમાં નાણું શું કીધું? તમામ આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્ર સ્થાને છે. તમે કોઈ પણ વસ્તુની તમે લેવા જાઓ તો પૈસા તો પહેલા જ જોવે. ક્લિયર? અત્યારનો ટ્રેન્ડ બદલાઈ ગયો છે. માનો કે લોકડાઉનમાં છે, કોઈને કંઈ ખાવાની ઈચ્છા થઈ તો તમે ઝોમેટો પરથી મંગાવી શકો છો. બરાબર? પહેલાં તો નહોતા મંગાવી શકતા, પણ જેમ જેમ પહેલાં લોકડાઉનમાં નહોતું હતું, પણ જ્યારે આ કોરોના થોડુંક ઓછું થઈ ગયું, આમ ધીમે ઓછું, એટલે જ્યાં નથી કોરોના કેસ ત્યાં એ લોકો છૂટછાટ આપીને તમે ઓનલાઈન બધું જ પેમેન્ટ કરી શકો છો. બેંકમાં સૂચના પણ મારી હોય છે કે જેટલું બને તેટલું ડિજિટલ પેમેન્ટ, બરાબર, ડિજિટલ એપનો ઉપયોગ, નેટ બેન્કિંગનો ઉપયોગ કરો. એટલે અહીંયા પહેલો સેન્ટેન્સ શું કહે છે? આધુનિક આર્થિક જગતમાં નાણું આર્થિક પ્રવૃત્તિઓમાં કેન્દ્ર સ્થાને છે. ક્લિયર? સેકન્ડ, આજે વ્યક્તિને જરૂરિયાત સંતોષવા માટે વસ્તુ અને સેવાઓ ખરીદવા નાણાંની જરૂર પડે છે. આ તમને દરેકને, આ જો આ સિમ્પલ, સાદો સિમ્પલ છે, આ તમને બધાને ખબર હશે. તમે એમ કહેતો કે સર આ તો બધું આવડે છે, પણ આપણે પ્રસ્તાવનામાં આ રીતે લખવું પડે. શું કીધું? આજે વ્યક્તિને જરૂરિયાત સંતોષવા માટે વસ્તુ કે સેવા ખરીદવા શું જરૂર પડે છે? નાણાંની જરૂર પડે છે. ક્લિયર? સમજ પડી? ઓકે, માનો કે મને મૂવી જોવા જવું છે, એ સેવા થઈ, મનોરંજનની સેવા, તો મફત તો મને કોઈ બેસવા દેતો નથી, એટલે પૈસા આપવા પડે ને, એટલે નાણાંની જરૂર પડે છે. કેટલાક લોકો ઓનલાઈન એનું બુક માય શો પરથી પેમેન્ટ ચૂકવે છે. ક્લિયર? એટલે શું કીધું? જેવી જેવી વ્યક્તિની જરૂરિયાત તે પ્રમાણે વસ્તુ અને સેવા ખરીદવા માટે નાણું જરૂર છે. ક્લિયર? 2 પોઈન્ટ થઈ ગયા. પહેલું શું? આધુનિક આર્થિક જગતમાં નાણું આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્ર સ્થાને છે. સેકન્ડ શું કીધું? કે વ્યક્તિ, આજે વ્યક્તિની જરૂરિયાત સંતોષવા માટે વસ્તુ અને સેવા ખરીદવા માટે નાણું જરૂરી છે. નાણાં વગર કશું થઈ શકે નહીં, એટલે જ પેલી કહેવત છે. આ કહેવત બહુ સાચી છે ખરેખર. નાણાં વગરનો નાથિયો અને નાણે નાણે નાથાલાલ. જો પૈસા હશે તો જ તમારી વેલ્યુ હશે, જો પૈસા નહીં હોય તો તમારી વેલ્યુ હોતી નથી. ઓકે, ચલો 2 પોઈન્ટ થયા. ત્રીજો, નાણું વિનિમયનું માધ્યમ છે. શું કીધું? નાણું
વિનિમયનું માધ્યમ. હવે વિનિમય શું છે કે વિનિમય એક વ્યક્તિ પાસેથી બીજા વ્યક્તિ પાસે જાય છે. માનો કે મારી પાસે 20,000 રૂપિયા છે, ક્લિયર? શું નાણું? મારી પાસે 20,000 નું નાણું છે, મારે મોબાઈલ ખરીદવો છે, તો હું શું કરીશ? મોબાઈલની દુકાનમાં શું આપીશ? નાણું. એટલે વિનિમયનું માધ્યમ શું? એક વ્યક્તિ પાસેથી બીજા વ્યક્તિ પાસે જાય છે. ઓકે, સમજ પડી ગઈ? એટલે નાણું વિનિમયનું માધ્યમ છે, સાથે મૂલ્યનું સંગ્રાહક પણ છે. મૂલ્યનું સંગ્રાહક એટલે બચત. આપણી સામાન્ય ભાષામાં શું થાય? બચત થાય, ક્લિયર? મૂલ્યનું સંગ્રાહક પણ છે. નાણું વિનિમયનું માધ્યમ છે, તો બીજી તરફ મૂલ્યનું સંગ્રાહક તરીકે પણ કરવામાં આવે છે. માનો કે મારો 20,000 પગાર હોય, ક્લિયર? તો એમાંથી હું થોડુંક, માનો કે 10,000 નો જ ખર્ચો થયો મારો, તો 10,000 બચાવું કે ના બચાવી શકું? ક્લિયર થાય ને? ઓકે, એટલે શું? નાણું વિનિમયનું માધ્યમ પણ છે અને સંગ્રાહક તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. 3 પોઈન્ટ ક્લિયર થઈ ગયા ને? 1, 2 અને 3. પછી શોર્ટમાં સમજાવીશ. ઓકે, અહીંયા કહે છે શરૂઆતના સમયમાં. શરૂઆત એટલે કે જ્યારે આપણી શરૂઆત થઈ હતી ત્યારે, આ નાનાનો ઉદ્ભવ થયો ને, નાનાનો જન્મ થયો ને, એ પહેલાની વાત કહેવામાં આવી છે. શરૂઆતના સમયમાં એટલે કે પ્રાચીન સમય, આ કાઉન્સમાં છે, પ્રાચીન સમયમાં માણસે પોતાની પાસે હોય તેવી વસ્તુઓ, શું કીધું? પ્રાચીન સમયમાં માણસે પોતાની પાસે જે વસ્તુ હોય અને સેવાઓ આપીને પોતાની જરૂરિયાત, શું કીધું? પોતાની જરૂરિયાત અન્ય વસ્તુ અને સેવાઓથી મેળવવાનો પ્રયત્ન કર્યો. શું કીધું? પ્રાચીન સમયમાં વ્યક્તિઓએ પોતાની પાસે જે વસ્તુ અને સેવાઓ હોય છે એમને પોતાની જરૂરિયાત સંતોષવા, શું કીધું? પોતાની જરૂરી અન્ય વસ્તુઓ અને સેવાઓ સંતોષવા, એટલે એમને અન્ય જરૂરી વસ્તુઓ અને સેવાઓ મેળવવાનો પ્રયત્ન કર્યો. કે પોતાની પાસે જે વસ્તુઓ હોય ને એ બીજાને આપી દે છે. પહેલાના જમાનામાં એવું ચાલતું હતું. તમારા મમ્મી પપ્પાને પૂછજો કે તમારા દાદાના સમયમાં શું હતું. કે મિત્રો, કંઈ પણ હોય ને તો વસ્તુના બદલામાં વસ્તુ લેવાતું. ઘઉં આપીને જોવા, કે ભાઈ મારી પાસે ઘઉં છે, તારા ધોવા આપી છે. બહુ વર્ષો પહેલાં આ રીતના ચાલતું હતું, ક્લિયર? અને અત્યારે પણ ગામડામાં આ જ વસ્તુ ચાલે છે. કદાચ કોઈના ઘરે કોઈ ખેડૂત હશે, પપ્પા આ તો ખબર નહીં, અમુક ગામડામાં તો હજુ છે કે ઘઉંનું ખેતર હોય, જુવારનું ખેતર હોય, તો શું કરે? જ્યારે ઘઉં કાપવા, લણણી કરવા, એટલે ઘઉં કાપવા માટે બોલાવે છે, તો એ લોકો પૈસાની જગ્યાએ શું માંગે છે? ઘઉં. આઈ થિંક 7 થી 8 વર્ષ પહેલાં મારા ઘરે આવું હતું ગામ, એટલે હું તમને એનું, મેં લાઈવ સાક્ષાત જોયું છે ઉદાહરણ, એટલા માટે હું તમને આ ઉદાહરણ કહું છું, ક્લિયર? ઓકે, ચાલો આપણે જોઈએ. જે વસ્તુ વિનિમય પ્રથા કે સાટા પ્રથા કહેવાય છે, કે જે આ વસ્તુના બદલામાં વસ્તુ મેળવે છે, એને શું કહેવાય છે? વસ્તુ વિનિમય પ્રથા. શું કીધું? વસ્તુ વિનિમય પ્રથા કે સાટા પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. એક માર્ક્સમાં અથવા તો એમસીક્યુમાં સવાલ પૂછાય છે કે વસ્તુ વિનિમય પ્રથાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો સાટા પ્રથા, ક્લિયર? શું? વસ્તુ વિનિમયને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો એ વસ્તુ સાટા પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો 4-4 પોઈન્ટ આપણે ફરીથી લઈ લઈએ, જેથી કરીને તમને પરફેક્ટલી સમજ પડે. પહેલો પોઈન્ટ શું યાદ રિમાઇન્ડ કરજો, આધુનિક આર્થિક જગતમાં, આધુનિક આર્થિક જગતમાં નાણું આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્ર સ્થાને છે. શું કીધું? આર્થિક પ્રવૃત્તિ એટલે કે નાણું આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્ર સ્થાને છે. સેકન્ડ, વ્યક્તિની જરૂરિયાત સંતોષવા માટે, મારી પોતાની જરૂરિયાત સંતોષવા માટે હું વસ્તુ કે સેવા ખરીદવા માટે નાણાંની જરૂર પડે છે. ક્લિયર થઈ ગયું? સેકન્ડ. ત્રીજું, વિનિમયનું માધ્યમ. નાણું વિનિમયનું માધ્યમ છે અને મૂલ્ય સંગ્રાહક તરીકે પણ થાય છે. તમે રાખી શકો ને પોતાની પાસે, જેટલા વર્ષ રાખવા એટલા વર્ષ રાખી શકો છો, ક્લિયર? અને ચોથું, પ્રાચીન સમયમાં વ્યક્તિ પોતાની પાસેની વસ્તુ કે સેવા, શું કીધું?
પોતાની પાસે હોય તેવી વસ્તુ અને સેવા આપીને જરૂરી વસ્તુ પોતાને જરૂરી વસ્તુ અને સેવા મેળવવાનો પ્રયત્ન કર્યો છે જે વસ્તુ વિનિમય પ્રથા અથવા તો સાટા પ્રથા તરીકે ઓળખવામાં આવે છે ચાર પોઈન્ટ થઈ ગયા પહેલું શું નાણું કેન્દ્રસ્થાને બીજું શું વ્યક્તિની જરૂરિયાત ત્રીજું શું વિનિમયનું માધ્યમ અને મૂલ્ય સંગ્રહક ચોથું શું પ્રાચીન સમય એટલે બધું જ આવડી જશે વસ્તુ વિનિમય પ્રથા અને સાટા પ્રથા ક્લિયર થઈ ગયું ઓકે નેક્સ્ટ જોઈએ આપણે હવે આગળનો ટોપિક ઓકે સાટા પ્રથાનો અર્થ આપી તેની મર્યાદા જણાવો ઓકે સાટા પ્રથાની જગ્યાએ કેટલી વખત વસ્તુ વિનિમય પ્રથા આપ્યો હશે શું આપ્યો હશે કે વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ આપી તેની મર્યાદા જણાવો શું કીધું તેની મર્યાદા જણાવો ક્લિયર ઓકે અલગ અલગ પૂછાય તો આ બે માર્ક્સમાં પૂછાય ને આ પણ આ સોરી આ ત્રણ માર્ક્સમાં પૂછાય અને આ બેમાં પણ પૂછી શકે છે ઓકે તમારા મગજમાં કન્સેપ્ટ એવો હશે કે સાટા પ્રથાનો અર્થ પૂછ્યો છે એટલે આપણે ખાલી એક વ્યાખ્યા લખી નાખવી મિત્રો એક વ્યાખ્યા લખશો તો પૂરેપૂરા માર્ક્સ મળશે નહીં મેં તમને કીધું છે એટલે શું માનો કે સાટા પ્રથા કોને કહેવાય તો એની વ્યાખ્યા લખી શકો પણ અહીંયા અર્થ પૂછ્યો છે એનો અર્થ એટલે શું ડિટેલમાં જવું પડે એટલી વ્યાખ્યાથી કામ ચાલે નહીં એ મેં તમને જ્યારે આપણા 11મા ધોરણમાં લેક્ચર ચાલતા હતા ત્યારે પણ કીધું છે કે અર્થ પૂછાય તો મિનિમમ 4 થી 5 પોઈન્ટ તો હોવા જોઈએ તો જ તમને 2 માર્ક્સ ક્લિયરલી મળે નહીં તો મળે નહીં પછી ઘણી વખત તમને ટેવાયેલા હોય કે એક વ્યાખ્યા લખી નાખો છો અને પછી માર્ક્સ માંગો છો તો માર્ક્સ મળશે નહીં ઓકે ચાલો જોઈએ પહેલું સાટા પ્રથાનો અર્થ તો અહીંયા અર્થ વસ્તુ વિનિમય પ્રથા આપણે હમણાં જ આગળ જોઈ ગયા શું વસ્તુના બદલામાં વસ્તુ મેળવવી વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા પહેલી વ્યાખ્યા શું વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા શું કીધું વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા સમજ પડી ગઈ પહેલી વ્યાખ્યા વસ્તુના બદલામાં વસ્તુ મેળવવાની પ્રથા એટલે વિનિમય પ્રથા એક માર્ક્સમાં પૂછાય તો હવે માનો કે બે માં પૂછાય તો પછી આટલું તમે લખો તો ચાલે નહીં આખા પોઈન્ટ આવવા જોઈએ પરફેક્ટ આ તો ત્રણ છે ને હજુ પાછળ બે છે મેં તમને કીધું એમ કે આ વસ્તુ ચાલે નહીં 100% નહીં ચાલે માનો કે પૂછાય પાંચ માર્ક્સમાં બેઠો સવાલ પૂછાયો બરાબર સેક્શન છેલ્લો જે ઈ આવે ને એ પાંચ માર્ક્સનો સવાલ આ ચેપ્ટરમાંથી જ હોય છે કદાચ બીજા ચેપ્ટરમાંથી લઈ લે છે પણ આ ચેપ્ટરમાંથી મોસ્ટલી હોય છે અત્યાર સુધી ચાર વર્ષના રેકોર્ડમાં આમાંથી જ હોય છે ક્લિયર ઓકે હવે તમને આગળ સમજાવું છું શરૂઆતના વર્ષોમાં શું કીધું શરૂઆતના જે વર્ષો હતા એટલે પ્રાચીન સમય ગ્રામ સમાજ વ્યવસ્થા શું કીધું ગ્રામ સમાજ વ્યવસ્થા ખેતીનો પરસ્પરનો વ્યવહાર અહીંયા ગ્રામ સમાજ વ્યવસ્થા પછી અલ્પવિરામ આવશે તમારા પેમ્પલેટમાં આવશે ખેતીનો પરસ્પરનો વ્યવહાર અને ખૂબ ઓછી જરૂરિયાતવાળું સાદું જીવન હતું આ સાચી વાત છે એકદમ ફેક્ટ તમારા પપ્પા પણ ઘણી વખત કહેતા હતા હશે કે ભાઈ તમે તો અત્યારનો મોબાઈલ જોવે છે પણ અમે તો આટલી જિંદગી કાઢી નાખી તો પણ મોબાઈલ નથી મળ્યો એનો મતલબ શું એ લોકો શું હતું ઓછી જરૂરિયાતવાળું સાદું જીવન જીવતા હતા પણ અત્યારે પરિવર્તન આવી ગયું છે આધુનિક સમય આવી ગયો છે એટલે એ શક્ય છે નહીં અત્યારે જીવન કેવું છે બહુ જ વધુ જરૂરિયાતવાળું જીવન છે આપણું અત્યારે માનો કે અત્યારે ગરમીનો માહોલ છે તો આપણે એને જરૂરિયાત શેની છે એસી ખરેખર એસી વગર પહેલા માણસો રહેતા હતા બરાબર છે એ લોકો લીમડા નીચે ખાટલો નાખીને સુઈ રહેતા હતા એટલે કે આપણી જરૂરિયાત આધુનિક સમયમાં અત્યારે આપણી જરૂરિયાત બહુ જ બધી છે આપણે ધોરણ 11માં તમે ભણીને આવ્યા છો કે શું ભણીને આવ્યા કે માનવી વ્યક્તિની જરૂરિયાત કેવી છે અમર્યાદિત છે એ વસ્તુ તો સાચી જ છે કે માનો કે એક જરૂરિયાત સંતોષાય તો બીજી જરૂરિયાત તરત જ ઉદ્ભવે છે ઓકે એટલે શરૂઆતના વર્ષોમાં ગ્રામ સમાજ વ્યવસ્થા ખેતીનો પરસ્પરનો વ્યવહાર તેમજ
ઓછી જરૂરિયાત વાળું સાદું જીવન હતું શરૂઆતમાં, ક્લિયર? શું હતું? પહેલા પહેલું ગ્રામ સમાજ વ્યવસ્થા, પહેલા તો કોર્ટ પણ નહોતી, આપણે કહે કોર્ટમાં કેસ દાખલ કરે ત્યારે પહેલા કોર્ટ નહોતી. શું હતું? યસ, ગ્રામ પંચાયત. તમે ઘણા બધા મૂવીમાં જોતા હશો, તો તમે ઘણા બધા મૂવીમાં જોતા હશો કે ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયતને ફેસલા સુના દીયા, એમ કહે ને, ગ્રામ પંચાયત એ નિર્ણય લેતી હોય. ગ્રામ પંચાયત એટલે પાંચ વ્યક્તિઓનો સમૂહ, પાંચ સભ્યો હોય છે એમાં, પણ હવે તો ઘણું બધું સરપંચ ને બધું જ આવી ગયું છે, ક્લિયર? ચાલો, ખેતીનો પરસ્પરનો વ્યવહાર. ખેતીનો પરસ્પરનો વ્યવહાર એટલે શું? કે માનો કે મેં ઘઉં બનાવ્યા હોય, કોઈ ચોખા બનાવ્યા હોય, કોઈ જુવાર બનાવી હોય, કોઈ ડાંગર બનાવી હોય, એટલે એ લોકો શું કરતા, બરાબર? ચાલને ભાઈ તું જુવાર લઈને મને ઘઉં આપ, ચાલને ભાઈ તું ડાંગર લઈને મને ઘઉં આપ, બરાબર છે? એ રીતનો, એટલે ખેતીનો પરસ્પરનો વ્યવહાર, એકબીજા પ્રત્યેનો વ્યવહાર. અને ખૂબ ઓછી જરૂરિયાત વાળું સાદું જીવન હતું. આટલું ક્લિયર થઈ ગયું? સમજ પડી ગઈ? ત્રીજું, એટલે કે વસ્તુ વિનિમય પ્રથા દ્વારા. શું કીધું? એટલે કે વસ્તુ વિનિમય પ્રથા. મેં હમણાં આમાં સમજાયું ને, એ બેઠું એક્ઝામ અહીંયા આપ્યું છે. એટલે વસ્તુ વિનિમય પ્રથા દ્વારા માનવી પોતાની જરૂરિયાત સંતોષતો હતો. શું કીધું? વસ્તુ વિનિમય પ્રથા દ્વારા માનવી પોતાની જરૂરિયાત સંતોષતો હતો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેં તમને અહીંયા જ કીધું, ખેતીનો પરસ્પરનો વ્યવહાર. એટલે શું? વ્યક્તિએ ઘઉં બનાવ્યો હોય તો બધી તો બધો જ અનાજ બનાવી શક્યો નથી, બધું અનાજ બનાવવું શક્ય નથી, એટલે અલગ અલગ બનાવે, એટલે પરસ્પર એ લોકો એકબીજાને વહેંચી લે છે. એટલે શું થયું? એટલે કે વસ્તુ વિનિમય પ્રથા દ્વારા વ્યક્તિ જરૂરિયાત સંતોષતો થયો. ક્લિયર? એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે, જોઈએ કઈ રીતે, એટલે તમને પરફેક્ટલી ક્લિયર થઈ જશે. મને એકદમ, ખેડૂત ઘઉં ઉગાડી સ્વ વપરાશ માટે ઘઉં રાખતો. ઓકે, માનો કે મેં 20 ટન ઘઉં, મારા ઉત્પાદન, મારા ઘઉંનું ઉત્પાદન 20 ટન થયું, ક્લિયર? તો મારે તો 10ની જ જરૂર છે મારા ઘર માટે, તો 10 વધ્યા કે ના વધ્યા? તો એનું શું કરવાનું? તો એનું શું? તથા વધારાના ઘઉં આપી ચોખા, કાપડ, ચપ્પલ મેળવતો. હવે સમજ પડી ને મેં તમને કીધું એમ, એ અલગ અલગ વ્યક્તિઓ પોતપોતાની રીતે બનાવતા હતા અને એકબીજાને આપીને, પરસ્પર વિનો વ્યવહાર આપીને શું કરતા હતા? પોતાની જરૂરિયાત સંતોષતા હતા. એક્ઝામ્પલ પણ આપ્યું કે ખેડૂતે ઘઉંનું ઉત્પાદન કર્યું હોય તો સ્વ વપરાશ માટે પોતાની પાસે રાખતો અમુક જથ્થો, અને બીજા ઘઉં શું, ઘઉંના બદલામાં ચોખા, કાપડ કે ચપ્પલ મેળવતો હતો. સમજ પડી? હું એક જ સવાલ ભણાવીશ, બરાબર છે, પણ પરફેક્ટ ભણાવીશ. આ પાંચ માર્કનો સવાલ એક યાદ રહી જવો જોઈએ, કેમ કે આ ચેપ્ટરમાં ત્રણ સવાલ છે સાદા પ્રથા પદ્ધતિનો, આ અર્થ અને મર્યાદા, ફુગાવાના દરના કારણો જણાવો, અને ત્રીજો નાણાંનો ઉદ્ભવ અને વિકાસ. માનો કે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ આમાં છે, નહીં પૂરો થાય તો કંઈ વાંધો નહીં, પણ આ પરફેક્ટલી યાદ રહી જવો જોઈએ. મેં તમને કીધું એમ કે તમારા લેક્ચરમાં હું મોસ્ટલી 70% તમને યાદ રખાઈ દઉં છું, ખાલી ચાલો 60% રાખીએ, 60% તમને બધું જ યાદ રહી જાય છે, ખાલી 40% તમારે જાતે મહેનત કરવાની છે. ઓકે, ચલો, સેકન્ડ પણ એક એક્ઝામ્પલ આપ્યું છે, જ્ઞાન આપનાર શિક્ષક. એટલે કે માનો કે હું પોતે શિક્ષક જ છું, શિક્ષકને તેના બદલામાં અનાજ મળતું, એટલે કોઈ પણ વસ્તુ. આ કદાચ તમને ખબર ના હોય, પણ તમારા પેરેન્ટ્સ એટલે વાલીશ્રીઓને પૂછશો ને, એટલે તમને ખબર પડશે કે પપ્પા મમ્મીને પૂછવાનું કે તમે ભણવા જતા હતા ગુજરાતી શાળામાં, ત્યારે કોઈ પ્રાઇવેટ સ્કૂલ હતી નહીં, બધી જ ગુજરાતી. તો આપણા તમારા દાદા લોકો શું કરતા? એ લોકોને શાકભાજીને બધું જ એવું આપતા, કોઈ પણ વસ્તુ. શું કીધું? અનાજ આપે, એક્સવાઇઝ બધું જ આપતા. એટલે શું કીધું? જ્ઞાન આપનાર શિક્ષકને તેના બદલામાં અનાજ મળતું, એટલે કોઈ પણ ઘઉં, જુવાર, ચોખા, XYZ કંઈ પણ વસ્તુ મળતું હતું. ઓકે, અહીંયા ત્રણ પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ શું? વ્યાખ્યા. વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. ક્લિયર થઈ ગયું? પ્રાચીન સમયમાં એટલે કે શરૂઆતના વર્ષોમાં શું હતું, યાદ આવ્યું? યસ, ગ્રામ સમાજ વ્યવસ્થા, ખેતીનો પરસ્પરનો વ્યવહાર અને ઓછું જરૂરિયાત વાળું સાદું જીવન જીવતા હતા. ક્લિયર થઈ ગયું? ઓકે, નેક્સ્ટ પોઈન્ટ, એટલે કે
वस्तु विनिमय प्रथा द्वारा व्यक्ति पोतानी जरूरियात संतोषतो। कोना द्वारा संतोषतो? वस्तु विनिमय प्रथा द्वारा। एना बे एग्जांपल आव्या छे। फर्स्ट एग्जांपल, खेडूत घऊनुं उत्पादन करतो अने स्व वपराश माटे घऊं राखतो अने अन्य घऊं आपीने શું લેતો? ચોખા, કાપડ અને ચપ્પલ મેળવતો હતો। ક્લિયર થઈ ગયું। સેકન્ડ એક શિક્ષકનું ઉદાહરણ, તમને બધાને યાદ કે શિક્ષકને બધા જ તમે લોકો બહુ બોલતા હોય, ક્લિયર? એટલે એ તો યાદ રહેવાનું છે। જ્ઞાન આપનાર શિક્ષકને તેના બદલામાં, જ્ઞાનના બદલામાં અનાજ મળતું, પણ શું કાઉન્સમાં લખ્યું છે? કોઈ પણ વસ્તુ। હવે ઘણા બધા ખેડૂતના દીકરા આવતા હોય એની પાસે ભણવા, પ્રાથમિક શાળામાં સરકારી, તો શું કોઈ અનાજ, ઘઉં પકવાય તો ઘઉં આપે, જુવાર હોય તો જુવાર, એટલે શિક્ષકને કોઈ દિવસ અનાજ ભરવામાં આવતું હતું નહીં પહેલાના જમાનામાં, બરાબર? ઓકે, ત્રણ ક્લિયર થઈ ગયા। નેક્સ્ટ જોઈએ આપણે હવે સમાજ। હવે આ તો પહેલાના જમાનામાં, જેમ જેમ હવે આપણો જમાનો આવતો ગયો, શું હવે આપણો જમાનો આવતો ગયો કે સમાજ અને આર્થિક જગતનો વિકાસ થતા, મેં કીધું ને પહેલાનો જમાનો પતી ગયો, તમારા મમ્મી પપ્પાનો, અમારો જમાનો, બધા આપણો પતી ગયો, હવે ધીમે ધીમે ટ્રેડ આવતો ગયો વિકાસનો, કે સમાજ અને આર્થિક જગતનો વિકાસ થતા વસ્તીમાં વધારો થતા જરૂરિયાતો વધવા લાગી અને જરૂરિયાત બદલવા પણ લાગી। વાત સાચી છે। શું કીધું? સમાજનો વિકાસ થતા, સમાજ અને આર્થિક વિકાસ થતા વ્યક્તિઓની જરૂરિયાત બદલવા લાગી, વસ્તી વધારો થયો જેના કારણે જરૂરિયાત વધવા પણ લાગી। આ ત્રણ વસ્તુ કીધી છે। શું કીધી છે? ત્રણ। આ મુદ્દામાં ત્રણ વસ્તુ કીધી છે। પહેલું, સમાજ અને આર્થિક જગતનો વિકાસ થતા વસ્તી વધતા જરૂરિયાત વધવા લાગી, અને ત્રીજો પોઈન્ટ શું કીધું? કે જરૂરિયાતો પણ બદલાવા લાગી, કે પહેલા આપણે બ્લેક એન્ડ, તમારા પપ્પા લોકો બ્લેક એન્ડ વ્હાઈટ પિક્ચર જોતા હતા, આપણે શું થયું? રંગીન પિક્ચર જોવા લાગ્યા છે। આનું એક બેસ્ટ ઉદાહરણ બહુ જોરદાર આપું શકું તમને, કે પહેલા લીંબુ શરબત આપણે ઓરિજિનલ પીતા હતા, બરાબર? અત્યારે આપણે સ્પ્રાઇટ વાળું વધારે, એલું એક વોટ્સઅપ પર ઘણા વખતથી આવે છે કે ખરેખર અત્યારના જમાનો એવો છે કે ઓરિજિનલ લીંબુથી હોટલમાં હાથ ધોવાય છે અને ડુપ્લિકેટ લીંબુ, આપણે બનાવટી લીંબુનો આપણે સોડા પીએ છીએ, ખરેખર પેલું પીવાનું હોય એની જગ્યાએ આપણે એનાથી શું ધોઈએ છીએ? હાથ ધોઈએ છીએ। આ કદાચ બધાને જ આવ્યો હશે વોટ્સઅપ પર મેસેજ। ઓકે, ઠીક છે, સુવિચાર સારો છે આવ્યો, કે આ વસ્તુ એકદમ સાચી છે કે આપણે હોટલમાં જઈએ તો ઓરિજિનલ લીંબુ આપે આપણા હાથ ધોવા માટે, બરાબર? અને આપણે પીએ છીએ તો શું, લીંબુવાળું પીએ છે ને, તો એ સ્પ્રાઇટ પીએ છે, લીમકા પીએ છે, એ બરાબર છે, એ બધું શું? બનાવટી। એટલે ધ્યાન રાખો, એટલે જરૂરિયાત લોકોને બદલવા લાગી। નેક્સ્ટ પોઈન્ટ, ઔદ્યોગિકરણ પછી અહીંયા અલ્પવિરામ આવશે, શહેરીકરણ અને શ્રમ વિભાજન, શ્રમ વિભાજનના કારણે સાટા પ્રથા મર્યાદાવાળી બની। ઔદ્યોગિકરણ એ તમને બધાને જ ખબર છે, જીઆઈડીસી, શહેરીકરણ પણ વધવા લાગ્યું, ગામડામાંથી લોકો શહેરમાં આવવા લાગ્યા, એ પણ તમને ખબર છે। અત્યારે લેટેસ્ટ મુદ્દો એ જ છે કે લોકો પોતાના બાળકને ભણાવવા માટે ગામડું છોડીને શહેરમાં જાય છે, પણ આ કોરોના વાયરસની મહામારીએ લોકોને ઠેકાણા પાડી દીધા, અત્યારે દરેક વ્યક્તિઓ ગામડામાં રહે છે। ક્લિયર? ઓકે, એટલે ભગવાન બધાનો સમય લાવે, પહેલાં જે લોકોને ગામ નહોતું ગમતું તે લોકોને અત્યારે શું ગામ ગમવા લાગે છે, ગામડું ગમવા લાગ્યું મિત્રો, એટલે આ ભગવાનની જ કરામત છે, ઠીક છે? તો આપણે એની સામે લડી રહ્યા છીએ અને બધાએ લડવું જ જોઈએ, ક્લિયર? ઓકે, ના કારણે સાટા પ્રથા એ બધી મર્યાદાવાળી બની। હવે ગામડામાં વ્યક્તિ રહેતો હતો ને, તો ગામડામાં શું એકબીજાને આપીને જ બધું વસ્તુ મેળવી લેતા હતા, પણ શહેરમાં આવ્યા ત્યારે ખબર પડી કે આ તો ખોટું છે, એટલે શું સાટા પ્રથા મર્યાદાવાળી બની। કોના કારણે મર્યાદાવાળી બની? એક તો ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને ત્રીજું શું, શ્રમ વિભાજનના કારણે સાટા પ્રથા મર્યાદાવાળી બની। ઓકે, ક્લિયર? આગળ ચાલીએ। પરસ્પરના પ્રત્યક્ષ વ્યવહારો, પરસ્પરના પ્રત્યક્ષ વ્યવહારો ઓછા થઈ ગયા અને જરૂરિયાત વધી ગઈ। આ પોઈન્ટમાં સમજ પડી ને કે ભાઈ મારા જે એકબીજા સાથે વ્યવહાર હતો, ઘઉંને જોવાને બધું આપીને લેવાનો, એ બધો ઓછા થતા ગયા અને જરૂરિયાત વધવા લાગી। ક્લિયર? હવે માનો કે હું ચોખા ખાતો હોય તો ચોખામાં તો ઘણા બધા પ્રકાર આવે છે, આવે છે ને, તો મારે પહેલાં સાદા ચોખા ના ખાવા, એટલે બાસમતી જેને ઉત્પાદન કર્યું હોય
બરાબર છે, તો એટ લેવાનો છું. આ તમને અત્યારનો ડેટા સમજાવી દઉં છું એટલા માટે, ક્લિયર? એટલે શું, વસ્તુ તો એક જ છે પણ એના પ્રકાર વધારે છે, એટલે જરૂરિયાત આપણે શું વધવા લાગી. મોબાઈલ તો આપણે એક જ છે, શું સાદો ફોન વાપરો કે સ્માર્ટફોન વાપરો, બેમાં કોલિંગ તો થવાનું જ છે, પણ આપણે દરેક વ્યક્તિઓ કોની પાછળ ભાગે છે, સ્માર્ટફોનની પાછળ ભાગે છે. એટલે આપણે શું, જરૂરિયાત વધી ગઈ, ક્લિયર? એમાં પણ સ્માર્ટફોનમાં પણ આપણે નેટની સુવિધા જોઈએ, ક્લિયર? વાત સાચી છે. પછી એમાં પાછું એપ્લિકેશન પણ બધી જોઈએ. જો ફોન એક જ હતો પહેલા, પહેલાના જમાનામાં શું હતો, ફોન ડબલું કે વાત થાય અને વાત, એટલે કે ફોન આવે અને ફોન જાય, બીજું કશું જ હતું નહીં. પણ શું કીધું, જરૂરિયાત વધી ગઈ જેમ જેમ ટેકનોલોજી આ વસ્તુ વિકાસ થવા લાગ્યો, તેમ તેમ જરૂરિયાતો આપણી વધવા લાગી. ક્લિયર થઈ ગયું? ઓકે, સાટા પ્રથાનો અર્થ સમજાઈ ગયો, પહેલી વ્યાખ્યા, પછી ગ્રામ સમાજ વ્યવસ્થા, પછી એક્ઝામ્પલ, પછી સમાજ અને આર્થિક જગતનો વિકાસ થતા, પછી શહેરીકરણ, ઔદ્યોગિકરણ અને શ્રમ વિભાજન, અને છેલ્લું પરસ્પરના પ્રત્યક્ષ વ્યવહારો ઓછા થતા ગયા અને જરૂરિયાત વધવા લાગી. તે છતાં પણ આપણે પરફેક્ટલી સમજાવી દઉં છું પાછો, ફરીથી પાછો, કે વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવી. પહેલો પોઈન્ટ થયો કે આગળનો આપણો પોઈન્ટ જોઈએ, ક્લિયર? નેક્સ્ટ, પછી શું કીધું, શરૂઆતના વર્ષોમાં ગ્રામ સમાજ વ્યવસ્થા, ખેતીના પરસ્પરના વ્યવહારો અને ઓછું જરૂરિયાતવાળું જીવન હતું. બીજો પોઈન્ટ થઈ ગયો. ત્રીજો પોઈન્ટ, એટલે વસ્તુ વિનિમય પ્રથા દ્વારા વ્યક્તિ પોતાની જરૂરિયાત સંતોષતો થયો. એક્ઝામ્પલ આપ્યું છે, ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરે છે, પોતાના સ્વ વપરાશ માટે ઘઉં રાખે છે અને અન્ય ઘઉંથી શું, કાપડ, ચોખા, ચંપલ મેળવતો થયો. સેકન્ડ એક્ઝામ્પલ હતું, જ્ઞાન આપનાર શિક્ષકને તેના બદલામાં શું અનાજ મળતું, કાઉસમાં કોઈ પણ વસ્તુ, કોઈ પણ અનાજ મળતું હતું. એની પછી નેક્સ્ટ જોઈએ, સમાજ અને આર્થિક જગતમાં વિકાસ થતા, વસ્તી વધારો થતા જરૂરિયાત વધવા લાગી અને જરૂરિયાત બદલવા પણ લાગી. ક્લિયર થઈ ગયું? એની પછીનું તરત નેક્સ્ટ સેન્ટેન્સ, ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને શ્રમ વિભાજનને કારણે સાટા પ્રથા મર્યાદાવાળી બની, અને છેલ્લો પરસ્પરના વ્યવહારો ઓછા થતા ગયા અને જરૂરિયાત શું થવા લાગી, વધવા લાગી. એના કારણે આ મર્યાદાવાળી બની, સાટા પ્રથા મર્યાદા, આ બે વસ્તુ રીતે મર્યાદાવાળી બની. તો હવે આપણે એની મર્યાદા વિશે ચર્ચા કરીશું. ઓકે, ક્લિયર? ચાલો બે મિનિટનો થોડોક રેસ્ટ લઈ લો, બે જ મિનિટ, હું જરા પાણી પીને આવું છું. સાટા પ્રથાની મર્યાદામાં ત્રણ મુદ્દા આવે છે. કેટલા મુદ્દા આવશે? ત્રણ મુદ્દા આવશે. પહેલો મુદ્દો, જરૂરિયાતનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા. વાત સાચી છે, જરૂરિયાતનો પરસ્પરનો મેળ બેસાડવાની સમસ્યા. તો આપણે એના ટોપિક વિશે ચર્ચા કરીશું, એટલે તમને આખો પોઈન્ટ ખબર પડશે. પહેલું, આર્થિક અને સામાજિક વિકાસ થવાની સાથે માણસની જરૂરિયાતો વધી. શું કીધું? આર્થિક અને સામાજિક વિકાસ, આપણે એના અર્થમાં જોયું ને, આર્થિક અને સામાજિક વિકાસ થતા વ્યક્તિની જરૂરિયાત વધી અને અર્થતંત્ર સરળમાંથી અઘરું બન્યું. મેં તમને કીધું, બિચારો કોઈ સ્માર્ટફોન ડબલું એ કરતો હોય, ચાલો એ છોડતી પહેલાં અનાજનું કરીએ, કે કોઈ વ્યક્તિ ચોખા બનાવતું હોય, તો કોઈ દેશી ચોખા બનાવતું હોય, કોઈ સાદા ચોખા બનાવતું હોય, કોઈ બાસમતી બનાવતું હોય, કોઈ અલગ અલગ, હવે વ્યક્તિને બાસમતી ચોખા, ચોખાની જ ઈચ્છા હોય તો સાદા ચોખા તો વેચાવાનું બંધ થઈ જાય ને, કે પછી એને બિચારાને ઘઉંના બદલે, ચોખાના બદલામાં ઘઉં જોતું હોય, કાપડ જોતું હોય તો મળે ના મળે. એટલા માટે શું, અર્થતંત્ર સરળમાંથી અઘરું બન્યું. ક્લિયર થઈ ગયું? પહેલો મુદ્દો શું કહે છે, સામાજિક અને આર્થિક વિકાસ થતા વ્યક્તિઓની જરૂરિયાત વધવા લાગી અને અર્થતંત્ર સરળમાંથી અઘરું બન્યું. ક્લિયર થઈ ગયું? સેકન્ડ પોઈન્ટ, પહેલા આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે આપણે કહે ને કે જરૂરિયાતનો મેળ બેસાડવાની સમસ્યા છે, પહેલા ઘઉં આપીને ચોખા મેળવ, પહેલા શું, ઘઉં આપીને ચોખા મેળવવા કે
ચોખા આપીને કાપડ મેળવવું જે રીતે સરળ હતું તે હવે નથી. શું કીધું કે પહેલા ઘઉં આપીને ચોખા મેળવતા હતા અને ચોખા આપીને કાપડ મેળવતા હતા તે હવે સરળ નથી. ક્લિયર? કારણ કે એક્ઝામ્પલ આપ્યું છે કે જેની પાસે ચોખા હતા તેને ઘઉંની જરૂર ન હતી, તેને ચોખાના બદલામાં કાપડની જરૂર હતી, અને જેની પાસે કાપડ હતું તેને ચોખાના બદલામાં નહીં પણ ઘીના બદલામાં કાપડ આપવું હતું. જો અહીંયા ડિસ્ટર્બન્સ ઊભું થયું ને, શું હતું? પહેલાં જે ઘઉં છે ને, ઘઉં આવ્યું, જેની પાસે ચોખા હતા તેને ઘઉંની જરૂર હતી નહીં. તો બિચારો જેને ઘઉંનું ઉત્પાદન કર્યું હોય તે તેને ચોખા જોતા એટલે ચોખા મળશે નહીં મળે. કેમ ના મળે? કારણ કે જે ચોખા જે ચોખાનું ઉત્પાદન કરતો હતો એને ઘઉંની જરૂર જ નથી. ક્લિયર? જેની પાસે ચોખા હતા તેને ઘઉંની જરૂર નથી. ઓકે, તેને શેની જરૂર છે? કાપડની જરૂર છે. ઓકે, આ એક એક્ઝામ્પલ આખું થઈ ગયું. પણ જેને કાપડ, જે કાપડનું ઉત્પાદન કરતો હતો તેને ચોખાની જરૂરિયાત નથી, પણ શાની જરૂરિયાત છે? ઘીની જરૂરિયાત છે. એટલે પેલા ચોખાનું ઉત્પાદન કરનાર વ્યક્તિને કાપડ મળશે નહીં મળે. એનો મતલબ કે શું? હવે જરૂરિયાતને પરસ્પર મેળ બેસાવવાનો સમસ્યા ઊભી થઈ કે ના થઈ આ એક્ઝામ્પલ દ્વારા? શું? કે જેની પાસે ચોખા હતા તેને ઘઉં જોતા હતા નહીં, એટલે ઘઉંના ઉત્પાદનને ચોખા નહીં મળવાના. પેલા જે ચોખા ઉત્પાદન કરતો હતો એ ચોખા ઉત્પાદન કરનારને શું જરૂર હતી? કાપડની જરૂર હતી. પણ કાપડનું ઉત્પાદન કરનાર વ્યક્તિને ચોખાની જરૂર નથી, તેને ઘીના બદલામાં કાપડ આપવું હતું. એટલે કે જે ચોખાનું ઉત્પાદન કરતો હતો, બરાબર છે? ક્લિયર? એને શું? કાપડ જોતું હતું. પણ જે કાપડનો વેપારી છે તેને શું જોતું હતું? ઘી જોતું હતું. એનો મતલબ કે જરૂરિયાતનો પરસ્પરનો મેળ બેસાવવામાં અહીંયા પડતું હતું નહીં. ક્લિયર થઈ ગયું? સમજ પડી ગઈ? કે જે ચોખાનું ઉત્પાદન કરતો હતો એને કાપડ જોતું હતું, ઘઉં જોતા હતા નહીં, અને જે કાપડનું ઉત્પાદન કરતો હતો તેને ચોખા નહોતા જોતા, પણ શું જોતું હતું? ઘી જોતું હતું. એટલે અહીંયા સમસ્યા એક જાતની ઉત્પન્ન થઈ. ક્લિયર? ઓકે, આપણે આગળ જોઈએ. આમ વસ્તુ વિનિમય પ્રથામાં પરસ્પર મેળ બેસાડવો અઘરો થયો. વાત સાચી છે. શું? આમ વસ્તુ વિનિમય પ્રથામાં પરસ્પરનો મેળ બેસાડવાનો શું થયો? અઘરો થયો. કેમ? એનો આપણે ઉપરનું એક્ઝામ્પલ જોયું કે જેને 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 ચોખા જોતા હતા, પણ ચોખાના વેપારીને ઘઉં તો જોતા જ નહીં હતા, પણ એને ચોખાના બદલામાં શું જોતું હતું? કાપડ જોતું હતું. એટલે પેલા ઘઉંનું ઉત્પાદન કરતા બિચારાને ચોખા મળ્યા? ના મળ્યા. અને જે કાપડનું ઉત્પાદન કરતો હતો એને ચોખા તો જોતા જ નહોતા, એને શું જોતું હતું? ઘી જોતું હતું. તો એનો મતલબ કે જે ચોખાનું ઉત્પાદન કરે છે એને કાપડ મળવાનું છે? નથી મળવાનું. એટલા માટે આ પોઈન્ટમાં એવું કહે છે, આમ વસ્તુ વિનિમય પ્રથામાં પરસ્પરનો મેળ બેસાડવાનો શું થયો? અઘરો થયો. અને અવિભાજ્ય વસ્તુ સામે, અવિભાજ્ય એટલે શું? કે વેચી ન શકાય. અવિભાજ્ય વસ્તુ સામે વિભાજ્ય વસ્તુઓનું વિનિમય કેવી રીતે કરવું તે પ્રશ્ન ઉદ્ભવ્યો. ક્લિયર? શું કીધું? જે અવિભાજ્ય વસ્તુઓની સામે વિભાજ્ય વસ્તુઓનું વિનિમય કેવી રીતે કરવું તે પ્રશ્ન ઊભો થયો છે. ક્લિયર થઈ ગયો? પહેલો મુદ્દો જરૂરિયાતનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા. એક એમાં પહેલો પોઈન્ટ શું હતો? એ સામાજિક અને આર્થિક વિકાસ થતા વ્યક્તિઓની જરૂરિયાત વધવા લાગી અને વ્યક્તિઓની જરૂરિયાત બદલવા પણ લાગી, માટે અર્થતંત્ર સરળમાંથી અઘરું થયું. એ કેમ જરૂરિયાત બદલવા લાગી? કારણ કે ઔદ્યોગિકરણનો વિકાસ થયો, શહેરીકરણ વધવા લાગ્યું, અને ત્રીજું શ્રમ વિભાજન થવા લાગ્યું. તે આપણે આગળ અર્થમાં જોયું. એટલા માટે અહીંયા બેસ્ટ એક એક્ઝામ્પલ આપ્યું છે કે પહેલા ઘઉં આપીને ચોખા મેળવતા કે ચોખા આપીને કાપડ મેળવવાનું હવે સરળ બન્યું નથી. કેમ સરળ નથી બન્યું તેનો એક્ઝામ્પલ આપ્યું છે કે ચોખાનું ઉત્પાદન કરતો હતો તેને ઘઉંની જરૂર નથી, પણ તેને શાની જરૂર છે? યસ, કાપડની જરૂર છે. અને કાપડના ઉત્પાદનને ચોખા નથી જોતા, પણ એને કાપડના બદલામાં શું જોવે છે? તો ઘી જોવે છે. જેના કારણે આ બધી પરસ્પર મેળ બેસાડવાનો શું થયો? અઘરો થયો.
કીધું આમ વસ્તુ વિનિમય પ્રથામાં પરસ્પર મેળ બેસાડવાનું શું થયું અઘરું થયું અને અવિભાજ્ય વસ્તુઓની સામે વિભાજ્ય વસ્તુઓનું વિનિમય કેવી રીતે કરવું તે એક પ્રશ્ન ઊભો થયો ક્લિયર થઈ ગયો પહેલો મુદ્દો હવે આપણે સેકન્ડ મુદ્દો જોઈશું મર્યાદાનો મૂલ્યના સંગ્રહની મુશ્કેલી વાત સાચી છે મિત્રો મૂલ્ય એટલે કે જે વસ્તુ આપણે ઉત્પાદન કરીએ છીએ તેનો સંગ્રહ કરવો ખૂબ જ મુશ્કેલ છે તો આપણે એને જોઈએ પહેલું શું કહે છે વસ્તુ વિનિમય પ્રથામાં વ્યક્તિને મૂલ્યના સંગ્રહની બાબતમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે શું કીધું વસ્તુ વિનિમય પ્રથામાં વ્યક્તિએ મૂલ્યનો સંગ્રહ કરવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે કેમ તેનો આપણે એક્ઝામ્પલ દ્વારા કહીએ મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય બરાબર એટલે મૂલ્ય મૂલ્ય બોલું છું તેનો મતલબ કે શું વિનિમય એક વ્યક્તિને બીજા વ્યક્તિને આપવું તે આપવું વિનિમય એટલે શું એક વ્યક્તિએ હું એક બીજા સાથે વસ્તુ આપવી તે માનો કે મારે કંઈ જોતું છે હું બીજા સામેવાળા બીજી વસ્તુ આપું છું અને પેલો મને આપે છે એટલે વિનિમય કહેવાય વિનિમયનું માધ્યમ ઓકે ચલો એક્ઝામ્પલ આપીએ છીએ અહીંયા પણ ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરી ઘઉંના બદલામાં ચપ્પલ કે કાપડ મેળવે છે શું કીધું ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરી ઘઉંના બદલામાં ચોખા કે કાપડ મેળવે છે પણ રોજે રોજ ઉત્પાદન અને ઉત્પાદકતા વધતા વાત સાચી છે કે રોજે રોજ ઉત્પાદન અને ઉત્પાદકતા વધતા ઘઉં સાચવવા તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે વાત સાચી કે નહીં બરાબર ને સમજ પડી ને કે ઘઉંનું ઉત્પાદન બહુ જ બધું થઈ ગયું તો એને સાચવવા અઘરા છે આપણે એક વર્ષ સાચવી શકીએ બે વર્ષ સાચવી શકવાના છે નથી સાચવી શકવાના ને એટલે એ પ્રશ્ન પણ ઉપસ્થિત થયો જોઈએ ઘઉંનો સંગ્રહ થાય તો હવે તમને સમજો મેં હમણાં બોલ્યો ને એ જ સેન્ટેન્સ અહીંયા આવ્યું છે ઘઉંનો સંગ્રહ થાય તો ભવિષ્યમાં ઘઉં આપી તો કદાચ ઘઉં આપણે ઘરમાં રાખી પણ લઈએ તો ભવિષ્યમાં ઘઉં આપી ફરીથી કાપડ ચપ્પલ ચોખા મેળવી શકાય છે ક્લિયર પણ ઘઉં લાંબો સમય સાચવવા કેવી રીતે મિત્રો એક જ વર્ષ સાચવી શકાય છે પણ લાંબો સમય સુધી સાચવી શકાતું નથી ક્લિયર સેકન્ડ પોઈન્ટમાં શું કે ઘઉંનો આપણે સંગ્રહ કરી લઈએ છીએ ચાલો ઘરમાં આપણે ઘઉં રાખી મૂક્યા પણ ભવિષ્યમાં ઘઉં આપીને કાપડ ચપ્પલ ચોખા મેળવવું છે પણ ઘઉંને લાંબો સમય સુધી સાચવી શકાય ન સાચવી શકાય મિત્રો એક વર્ષ સાચવી શકો બીજા વર્ષે તો ઘઉં બગડી જ જાય ક્લિયર માનો કે ચાલો બીજા વર્ષે પણ તમે સંગ્રહી લીધા તો બીજા વર્ષે સારા લેવાના છે ઘઉં નહીં રે એટલે શું કીધું મૂલ્યના સંગ્રહની મુશ્કેલી ઊભી થઈ ચલો નેક્સ્ટ પોઈન્ટ વ્યક્તિ મહેનત દ્વારા જે વસ્તુઓનું મોટા પાયે ઉત્પાદન કરતો શું કીધું વ્યક્તિ મહેનત દ્વારા હું પોતે જ મહેનત કરું છું અત્યારે તમને બેસ્ટમાં બેસ્ટ ભણાવવાની મહેનત કરું છું ક્લિયર એ જ રીતે વ્યક્તિ મહેનત દ્વારા જે વસ્તુનું મોટા પાયે ઉત્પાદન કરતો તેના બદલામાં તરત જ વસ્તુ કે સેવા મેળવી લેવી પડતી હતી જો ના મેળવે તો એ વસ્તુ શું થાય છે બગડી જાય છે આપણે ઉપર ઘઉંનું જોયું ને એક જ વર્ષ ઘઉં સારા રહે ક્લિયર પછી તો બગડી જાય છે એક્ઝામ્પલમાં માનો કે મારું 30 ટન ચાલો 30 મણ 30 મણ ઘઉં ઉત્પાદન થયા તો હું 10 મણ મારા ખાવા માટે રાખું પછી 5 મણ એના બદલામાં હું ચોખા કાપડ ચપ્પલ મેળવું એટલે મારી પાસે વધ્યા કેટલા 15 મણ ઘઉં વધ્યા ક્લિયર એક વર્ષ મેં સાચવી લીધું બીજા વર્ષે 5 મણ મેં ઘઉં આપીને કાપડ ચોખા અને ચપ્પલ મેળવા ક્લિયર તો 10 ઘઉં બીજા વધ્યા કેના વધ્યા ક્લિયર તો એક ઘઉં શું થાય છે બગડી જાય છે સમજ પડી એટલે માટે શું કર્યું કે વ્યક્તિ મહેનત દ્વારા જે વસ્તુનું મોટા પાયે ઉત્પાદન કરતો હતો તો તેણે તરત જ વસ્તુ કે સેવા મેળવવી પડતી હતી આમ ઉત્પાદક તે સ્વરૂપમાં વિનિમય મૂલ્ય સાચવું ખૂબ અઘરું થયું એટલે શું કીધું ઉત્પાદકે ક્લિયર વસ્તુને સાચવવા માટે ખૂબ જ મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ શું વસ્તુઓ સાચવવા માટે ખૂબ જ મુશ્કેલી ઉત્પન્ન થઈ મેં તમને અગાઉ પણ કીધું છે કે આ બધા 5 માર્ક્સના સવાલમાં જો કદાચ તમને મૌલિકતા હોય તો ચાલે મેં તમને એક્ઝામ્પલ પણ આપ્યું હતું કે આપણે
અંકલેશ્વર ત્રણ રસ્તાથી આપણે એસટી ડેપો જવું હોય તો આપણે પીણામાં ગામમાં રહીને પણ જઈ શકીએ છીએ અને આપણે ઓઈટીસી બ્રિજ પરથી પણ જઈ શકીએ છીએ. પણ આપણે પહોંચવાનું ક્યાં છે? યસ, બસ સ્ટેન્ડ ઉપર એસટી ડેપો સુધી આપણે પહોંચવાનું છે. બરાબર, તો એટલે જ કહું છું કે આ બધામાં માનો કે તમારી મૌલિકતા આવે તો ચાલશે, પણ સેન્ટેન્સનો જે ભાવાર્થ છે, અર્થ છે, એ બદલાવો જોઈએ નહીં. સેકન્ડ પોઈન્ટ ક્લિયર થયો? ઓકે, સમજ પડી ગઈ ને મૂલ્ય સંગ્રહની મુશ્કેલી કેવી રીતના ઉત્પન્ન થાય છે તે. આપણે ચાર પાંચ પોઈન્ટ જોયા. ઓકે, નેક્સ્ટ આપણે છેલ્લો પોઈન્ટ જોઈશું, મૂલ્ય માપનની મુશ્કેલી. વાત સાચી છે, મૂલ્ય માપનની મુશ્કેલી. ક્લિયર? હું ઘણી વખત મજાકમાં કહું છું કે આપણે બગસરું પહેરીએ છીએ અને સોનું પહેરીએ છીએ, બેનું મૂલ્ય કેવું છે? અલગ અલગ છે ને. સોનું અથવા ચાંદી, તો બંનેનું મૂલ્ય કેવું છે? અલગ અલગ છે. હવે એક બેસ્ટ એક્ઝામ્પલ, વિનિમયનો દર, આપણે જે પૈસા છે, તો એક ડોલર બરાબર આપણે કેટલા પૈસા થાય? આઈ થિંક 70 થી 72 સુધી છે અત્યારે. બરાબર છે, એટલે એ રીતનું વિનિમય મૂલ્ય માપનની મુશ્કેલી, તો આપણે એની સાથે ડિટેલમાં ચર્ચા કરીશું. ઓકે, શ્રમ વિભાજન અને ઔદ્યોગિક આર્થિક જગતમાં, આ સેન્ટેન્સ યાદ રાખજો, શું? શ્રમ વિભાજન અને ઔદ્યોગિક આર્થિક જગતમાં પ્રશ્ન ખૂબ અગત્યનો બન્યો. શું કીધું? શ્રમ વિભાજન અને ઔદ્યોગિક આર્થિક જગતમાં પ્રશ્ન ખૂબ અગત્યનો બન્યો. કયો પ્રશ્ન? મૂલ્ય માપનની મુશ્કેલી. ક્યારે? યસ, શ્રમ વિભાજન અને ઔદ્યોગિક વિકાસ થયો જેમ જેમ તેમ આ પ્રશ્ન ઉદ્ભવવા લાગ્યો. ચાલો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. ઘઉં સામે ચોખાનો વિનિમય કરવાનો હતો. શું? ઘઉંની સામે આપણે ચોખાનો વિનિમય કરવાનો હતો. ત્યાં સુધી સારું હતું કે ભાઈ ઘઉંની સામે ચોખાનો વિનિમય કરવાનો હતો ને, ત્યાં સુધી એ સારું હતું. પણ હવે ઘઉંની સામે અનેક વસ્તુઓ આવી ગઈ. શું કીધું? હવે ઘઉંની સામે શું આવી ગઈ? અનેક વસ્તુઓ આપણી સામે આવી ગઈ. કેમ કે આપણે એટલું ચોખાથી ચાલવાનું છે જીવન, આપણે કાપડ જોવે, ઘી જોવે, એક્સવાયઝેડ બધું જ જોવે, જુવાર જોવે. ક્લિયર? એટલે ઘઉંની સામે અનેક વસ્તુઓ આવી ગઈ જેનો વિનિમય દર યાદ રાખવો કે નક્કી કરવો મુશ્કેલ હતો. શું કીધું? જેનો વિનિમય દર યાદ રાખવો કે નક્કી કરવો મુશ્કેલ હતો. ક્લિયર થઈ ગયું? સેકન્ડ પોઈન્ટ શું કહે છે? ઘઉંના બદલામાં ચોખા મેળવવા એ ત્યાં સુધી સરળ હતું કે જ્યાં સુધી ઘઉંની સામે અનેક વસ્તુઓ આવી ગઈ. ક્લિયર? શું કીધું? ઘઉંની સામે ચોખાનો વિનિમય કરવા એ સારું હતું, ત્યાં સુધી સારું હતું. બરાબર છે, પણ ક્યારે મુશ્કેલ બન્યું? કે ઘઉંની સામે અનેક વસ્તુઓ આવી ગઈ ત્યારે એ શું બન્યું? મુશ્કેલ બન્યું. ક્લિયર? જેનો વિનિમય દર યાદ રાખવો કે નક્કી કરવો એ પ્રશ્ન આપણને ઊભો થયો. ક્લિયર? તો જોઈએ સેકન્ડ, એની પછીના તરત નેક્સ્ટ મુદ્દામાં એનો સોલ્યુશન આપણને મળી જશે. કઈ રીતે યાદ રાખવાનું મુશ્કેલ બન્યું? કે 20 કિલોગ્રામ ઘઉં હતા તો એના બદલામાં કેટલા મળે? 40 કિલોગ્રામ ચોખા મળે. 20 કિલોગ્રામ ઘઉંના બદલામાં કે શું મળે? 10 મીટર આપણને કાપડ મળે. 20 કિલોગ્રામ ઘઉં બરાબર કેટલા? 1 કિલોગ્રામ ઘી મળે. જો ઘઉં કેટલા છે? 20 કિલો જ છે, પણ દરેક વસ્તુનું મૂલ્ય અલગ અલગ થયું ને, કે 20 કિલોગ્રામની સામે 40 કિલોગ્રામ ચોખા હતા, 20 કિલોગ્રામ ઘઉંની સામે 1 કિલોગ્રામ ઘી હતું, અને 20 કિલોગ્રામ ઘઉંની સામે 10 મીટર કાપડ હતું. હવે આ તો ખાલી ત્રણ આપ્યા, આવું તો કેટલું બધું યાદ રાખવું પડે. ક્લિયર? એટલે યાદ રાખવું અને તેનો દર નક્કી કરવો ખૂબ જ મુશ્કેલ હતું. તો આગળ ચાલીએ આપણે. તેથી સર્વસામાન્ય માપદંડની જરૂરિયાત ઉદ્ભવી. તેથી શું થયું? સર્વ માપદંડની જરૂરિયાત ઉદ્ભવી. સર્વ માપદંડ એટલે શું? કે ભાઈ બધાને એક વસ્તુ નક્કી કરી નાખો. ક્લિયર? સિમત પડી ગઈ ને. પહેલું શું હતું? પરસ્પર જરૂરિયાત મેળ બેસાડવાનું મુશ્કેલી હતી. સેકન્ડ શું હતો? મૂલ્યના સંગ્રાહકની મુશ્કેલી. ત્રીજું શું? મૂલ્ય માપનની મુશ્કેલી. ત્રણ આપણે મુદ્દા જોયા. આ સવાલ 5 માર્ક્સમાં પૂછાય છે. સાડા પ્રથાનો અર્થ આપી તેની મર્યાદા જણાવો. ઓકે, આપણે થોડુંક નેક્સ્ટ જોઈ લઈએ છેલ્લું. ચાલો, આમ જરૂરિયાતના પરસ્પર મેળ બેસાડવાની તકલીફને લીધે. શું કીધું? આમ જરૂરિયાતના પરસ્પર મેળ બેસાડવાની તકલીફને લીધે મૂલ્યના સંગ્રાહકની જરૂરિયાત. શું કીધું? મૂલ્યના સંગ્રાહકની જરૂરિયાત. ક્લિયર? પહેલો કયો પોઈન્ટ હતો?
परस्पर मेल बेसाड़वानी समस्या ने लीधे मूल्यना संग्राहकनी जरूरियात अने मूल्यना मापदंड तरीके मूल्यनो मापदंड एटले मूल्यनो मापन मूल्यना मापदंड तरीके कोई माध्यम जरूरी बनता साटा प्रथानो अंत आव्यो अने शू कोनो जन्म थयो यस नाणानो जन्म थयो क्लियर थयो ने के नाणा क्यारे उद्भव्या ने केवी रीते के आटली बधी समस्या हती त्यार बाद नाणानो शोध थई अने नाणानो उद्भव थयो नाणानो एटले के जे आपणे कागळ नाणो छे ने ए पहेला पण घणा बधा नाणा હતા એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં 5 માર્ક્સનો સવાલ મગજમાં ક્લિયર થઈ ગયો ઓકે સો સાટા પ્રથાનો અર્થ આપી તેની મર્યાદા જણાવો ક્લિયર થઈ ગયું આટલું ઓકે અને નાણાનો ઉદ્ભવ અને વિકાસ વિશે નોંધ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું મિત્રો આ નાણાનો ઉદ્ભવ અને વિકાસ એ પણ 3 અથવા 5 માર્ક્સમાં પૂછાય છે ક્લિયર ઓકે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું કોઈ પણ વ્યક્તિને કોઈ